spiegata? धोरण नौ इंग्लिश वर्ष 18-19 यूनिट 1 चित्ता स्टीयर्स चित्ताना आसू At night, the mother chitta cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. immediately took his strong club and came out of his hut. This old man Sanno was very wise. He loved animals and knew all about them. રાત્રે ચિત્તામાં એટલું મોટેથી રડી કે ગામમાં રહેતા એક ડાયા માણસે તે રડવાનો અવાજ સાંભળ્યો. જે બન્યું હતું તે આ વૃદ્ધને સમજાઈ ગયું. તેણે તરત જ હાથમાં પોતાની ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. આ વૃદ્ધ સન્નો ખૂબ સમજદાર હતો. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. વેન સન્નો found out the hidden cups he knew that it is wicked idea. He got angry with Edie. He rushed to the hut and shouted, I hate you. Edie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and skill. But you are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. Sannoe જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે આ દુષ્ટ નિર્દય કામ ઈદીનું જ હતું.
તે ઈદી પર ખૂબ ચીડાયું તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને ત્રાડ નાખી ઈદી હું તને ધિક્કારું છું આપણી જમાતનો દરેક જણ તને ધિક્કારશે કારણ કે તું એડી તો છે પણ દુષ્ટ પણ છે આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ પણ તું આળસુ શિકારી છે તું ચોર છે તે આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો છે તે આખી જમાતને બદનામ કરી છે All the members of the Hunter tribe got together. They decided to drive away Eddie from their village forever. Sunno took the cub on his shoulders and returned them to their mother. He saw that long whipping of the mother chitta had stained her face forever. શિકારી જમાતના બધા લોકો એકઠા થયા તેમણે ઈદીને કાયમને માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો સન્નોએ બચ્ચાને પોતાને ખભે ઉચક્યા અને તેમને તેમની માં પાસે પહોંચતા કર્યા તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા Facts about Chitta Height 100 centimeters ઊંચાઈ ચિત્તા વિશે હકીકત ઊંચાઈ 100 centimeters Weight 65 kgs બહુ ઉતાવળાઈ જાય છે એ કોન્ટ્રાસ્ટ થાય ખબર પડે છે બોલી લીધા પછી જ બોલવા વજન 65 kilograms Weight at birth 300 grams જન્મ સમયે વજન 300 grams Age of maturity 2 years પુખ્ત થવાની ઉંમર 2 વર્ષ Identification The chitta has a lighter body and its legs are longer than the leopards. It has
isolated isolated black spots whereas the leopard has clusters of spots ઓળખ ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતા લાંબા હોય છે ચિત્તાને છૂટા છવાયા કાળા ડાઘ હોય છે જ્યારે દીપડાને ડાઘના ઝૂંખા હોય છે Habitat. Chittas usually live in open forest. Presently, they are found mainly in Africa. We had lot of chittas in India. But the last one was shot by hunters around 1950. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે ભારતમાં પણ ઘણા ચિત્તા હતા પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950 ની આસપાસ શિકારીઓએ ઘોડીએ મારેલો Habits. It is the fastest animal on earth. Its top speed can be around 100 kilometers per hour. But it can maintain this speed only for a very short distance. Sometimes it can take a leap as long as 25 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young chitta. It is a solitary creature. It does not live in a group or a herd. Its family separates as soon as the cubs are mature. આદતો ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોય છે પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે કોઈ વાર
કોઈ વાર તે આશરે તે આશરે 25 મીટર 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે તેનો શિકાર સાચવી રાખતો નથી આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે ચિત્તો એકલવાયુ પ્રાણી છે તે સમૂહમાં રહેતો નથી બચ્ચા પુખ્ત થતા કુટુંબ વિખરાઈ જાય છે ડાયટ મીડિયમ સાઇઝ્ડ બોક્સ આર ઇટ્સ મેઇન ફૂડ ઇટ ઓલસો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ ખોરાક મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે કબ્સ ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ ફોર કબ્સ એટ અ ટાઈમ દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ વિસલ લાઈક અ બર્ડ બચ્ચા માદા ચિત્તા એક વખતે એક સાથે બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માં બચ્ચાને બોલાવે છે બોલા હેલો.